સુરત જિલ્લાના ઉલપાડ તાલુકાના ઓરમા ગામે સેમિનાર યોજાયો હતો. સેમિનારમાં ધોરણ 12 પાસ પછી ઉચ્ચ અભ્યાસ કરતા કોળી સમાજના વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક લોન માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સુરત જિલ્લાના ઉલપાડ તાલુકાના ઓરમા ગામે સેમિનાર યોજાયો હતો. આ સેમિનારમાં ધોરણ 12 પછી તથા ઉચ્ચ અભ્યાસ કરતા કોળી સમાજના વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક લોન માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં કોળી સમાજના આગેવાનો અને જિલ્લા મહામંત્રી દક્ષિણ કિસાન મોરચા ઉલપાડ તાલુકાના પ્રમુખ તથા સરપંચ તથા આગેવાનો કાર્યકરો ડિરેક્ટર રામાભાઈ ચૌહાણ દિલીપભાઈ જાદવ હાજર રહ્યા હતા. જી, આપનું નામ? રામભાઈ લક્ષ્મણભાઈ ચૌહાણ, કોળી સમાજ ઠાકોર વિકાસ નિગમ ડિરેક્ટર ગાંધીનગર, શ્રી સાથે સાથે અખિલ ભારતીય કોળી સમાજ સંગઠન મંત્રી, સાથે ગીર સોમનાથ જિલ્લા માંધાતા ગ્રુપ પ્રેસિડેન્ટ. આજે અમે સુરત જિલ્લાની અંદર અને અલગ અલગ તાલુકાની અંદર, ગઈકાલે પણ અમારે સુરત જિલ્લાની અંદર મિટિંગ હતી, આજે પણ સુરતમાં સાંજે મિટિંગ છે, અત્યારે ઓલપાડ તાલુકાની અંદર મિટિંગ કરી છે, અને તેની અંદર સમાજની અંદર શૈક્ષણિક સ્તર આગળ વધે તેના માધ્યમથી આજે ઓલપાડ તાલુકાના અહીં ઓરમા મુકામે અમે તમામે તમામ જિલ્લા, સમજો કે તાલુકાના પ્લેસના જે સરપંચોથી માંડીને જે કાર્યકર્તા હતા, જે સંગઠિતમાં જોડાયેલા લોકો હતા, તે લોકોએ નક્કી કર્યું કે આવનારા દિવસોની અંદર અમારા સમાજની અંદર શૈક્ષણિક સ્તર આગળ કેમ વધે, ધોરણ 12 પછીને જે કંઈ પણ ડિગ્રી કોર્સ છે, જે કંઈ પણ જે અમારે નિગમે નક્કી કરેલા છે ગાઈડલાઇન્સ પ્રમાણે 20 પ્રકારની જે એની અંદર નિગમમાંથી લોન આપવામાં આવે છે, તો સમાજના સહેલામાં સહેલો વ્યક્તિ ધોરણ 12 પછીનો જે કંઈ પણ અભ્યાસક્રમમાં કંઈ પણ જરૂરિયાત હશે તેના માટે અમે શૈક્ષણિક લોન અમે નિગમમાંથી આપવાના છે. તો એના માટે એક સમાજમાં જાગૃતતા આવે, શૈક્ષણિક સ્તર સમાજની અંદર વધી શકે, કારણ કે આજ સુધીમાં સમાજના અંદર શૈક્ષણિક સ્તરનું કદાચ ડાઉન હતું, બુદ્ધિજીવી લોકો શૈક્ષણિક સ્તર પર આગળ વધવાના હતા, પણ સામાન્ય વર્ગને તેના માટે કંઈ નોલેજ નહોતું, જેથી કરીને અમે આજે ઓલપાડની અંદર, ઓલપાડ તાલુકાના ઓરમા ગામની અંદર આ પ્રકારનો એક અમે સેમિનાર કર્યો હતો, અને તે સેમિનારની અંદર ઘણા બધા લોકો ભાઈઓ મળી અને એક નક્કી કર્યું છે કે આવનારા દિવસમાં સમાજની અંદર સંગઠિત છે, સમાજ વ્યસનમુક્ત બને, સમાજ જાગૃત થાય તેના માટે અમે પ્રયત્ન કરેલા. નિગમ દ્વારા અન્ય કઈ સુવિધા લોન કરવા? નિગમની અંદર અમારે શૈક્ષણિક સ્તર ઉપર, સમજો કે MBBS છે, BMS છે, BHMS છે, ઓપ્ટિકલ છે, નર્સિંગ છે, GNM છે, આ પ્રકારના સાથે સાથે ધંધાર્થી માટે પણ, કે જે આવનારા દિવસોની અંદર ડિસેમ્બરને એનું સુધીની અંદર અમારી જે વેબસાઇટ ઓપન થશે અને તેની અંદર જે ધંધાર્થી માટે, સમજો કે પશુ માટેનો હશે, પશુના દૂધ માટેનો હશે, સાથે કોઈ કરિયાના માટેનો હશે, પ્રોવિઝન સ્ટોર માટેનો હશે, કોઈ અલગ અલગ જે 37 પ્રકારની લોન એમાંથી અમે આપવામાં આવે છે, તો તેને ગાઈડલાઇન્સ પ્રમાણે અમે તેમાં લોન આપશું. પરેશ પ્રજાપતિનો રિપોર્ટ, કિમ.